जामनगर सहित जिल्लाओं ने सामवती पुलिस की राजकोट रेन्ज आईजी अशोक कुमार यादव जामनगर जिला प्रवासे है। गई काले गुरुवार जामनगर जिला जोड़िया तालुका मथके पुलिस स्टेशन की मुलाकात लीधी थी और इंस्पेक्शन की कामगिरी पूर्ण कर पीछे एक पुलिस चौकी लोकार्पण करूँ। त्यारबाद आज शुक्रवार सवेरे जामनगर खाते पहुंचा था। लाल बंगला संकुल खाते डीवायएसपी कचेरी खाते गार्ड ऑफ ऑनर आप बाद में आईजीए जिला पुलिस वड़ा प्रेमसुख डेलू सहित पुलिस अधिकारी साथे समीक्षा बैठक योजी हती, जेमां जामनगर जिला पुलिस नी कामगीरी नी समीक्षा करवामां आवी हती अने रूटीन इंस्पेक्शन करवामां आव्युं हतुं। आईजीए आ अंगे जीडीपीएल जामनगर न्यूज समक्ष बातचीत करी हती अने जणाव्युं हतुं के व्याजખોરો વિરુદ્ધની પોલીસ કામગીરી યથાવત રીતે ચાલુ રાખવામાં આવશે। આજે જામનગર ખાતે જામનગર વિભાગે નાયબ પોલીસ અધિક્ષક કચેરીનો ઇન્સ્પેક્શન કરવાને હેતુથી આજે જામનગરની મુલાકાત લેવામાં આવેલી છે। સાથે સાથે ગઈકાલે જોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાવડી ગેટ પોલીસ ચોકીનો પણ પબ્લિક માટે લોકાર્પણ કરવામાં આવેલું છે। જામનગર પોલીસ ગુનેગારો પ્રત્યે ખૂબ જ સખત અને કડકાઈથી કામગીરી કરી રહી છે, ભવિષ્યમાં પણ અમારી કામગીરી ચાલુ રહેશે। સાથે સાથે બ્યાજખોરીની ઝુંબેશ આપણે ખ્યાલ છે કે જે એક ખૂબ જ મોટા પ્રમાણમાં રાજ્યવ્યાપી જે ઝુંબેશ ચાલુ થઈ હતી એના ખૂબ જ સારા પ્રતિસાદ પબ્લિકને પણ મળેલા હતા। એ ઝુંબેશના ભાગરૂપે પણ અમે આજે રિવ્યૂ કરશું કે ઝુંબેશ પછી કેટલા પ્રકારના વ્યાજના ધંધાર્થી વિરુદ્ધમાં પોલીસમાં અરજી આવેલી છે અને અરજી ઉપર ફરીથી ગુનો દાખલ કરી જે જે લોકો એની કામગીરીમાં એ કામગીરી કરતા હોય વ્યાજ વટાવણી એ તમામ વિરુદ્ધમાં પોલીસ કડકથી કડક પગલાં લેશે।